અંજારમાં પણ સંવિધાનના સમર્થનમાં આજે વિશાળ રેલી નીકળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં અંજાર પંથકમાંથી લોકો જોડાયા હતા અને નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. આજરોજ સંવિધાન બચાવ રેલી અંજાર ખાતે કાઢવામાં આવી હતી. આ મહારેલીમાં મોટી સંખ્યામાં અંજાર અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત હતા. રેલીનો કાર્યક્રમ પરિપૂર્ણ થયા બાદ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં સંતો મહંતો ખાસ ઉપસ્થિત હતા. ખાસ કરીને અંજાર સતીદાન મંદિરના મહંત પરમપુત્ર ત્રિકમદાસજી મહારાજ, મહંત પંચમુખી મંદિર, સ્વામિનારાયણ મંદિર અંજાર, મહંતસિંહ બગડધારા ધામ સહિતના સંતો મહંતો ઉપસ્થિત હતા. ખાસ કરીને આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મુખ્ય વક્તા તરીકે ત્રિકમભાઈ છાંગા ખાસ હાજર રહ્યા હતા. તેમણે ખાસ કરીને આ કાયદા ના કારણે કોઈ પણ પ્રકારનું કોઈ સમાજને નુકસાન નહીં થાય તે પ્રકારની માહિતી આપવામાં આવી હતી. મોટી સંખ્યામાં રેલીમાં લોકો જોડાયા હતા અને રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી. કોઈ પણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે યુવાનો પણ ખાસ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા અને નારા લગાવ્યા હતા. હાથમાં બેનર ધારણ કરી ધ્વજાઓ ધારણ કરી અને આ રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરી હતી અને મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. મોટી સંખ્યામાં ગ્રામ્ય પ્રજાનો પણ ખાસ જોડાયા હતા. પ્રજાના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. અંજાર, ગાંધીધામ સહિતના લોકો, સરપંચો, પ્રજાના પ્રતિનિધિઓ આ રેલીમાં જોડાયા હતા. સામાજિક અગ્રણીઓ અને ખૂબ વિશાળ મોટી સંખ્યામાં નગરજનો અને આજુબાજુમાંથી હરેક લોકો ઉપસ્થિત રહે. આજે મોટા કાર્યક્રમનો મુખ્ય જે ઉદ્દેશ્ય જે છે, મને કીધું ભારતીય ભારત સરકાર દ્વારા નાગરિકતા સંશોધન કાયદો આ બિલના સમર્થનમાં, આ કાનૂનના સમર્થનમાં આ બધા જ રાષ્ટ્રપ્રેમી લોકો એકત્રિત થયેલ છે. આ નિમિત્તે આપણે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર દ્વારા આપણી લાગણી રજૂ કરી અમલ કરાયો છે. ત્યારે લોકો સુધી સ્પષ્ટ વાત પહોંચાડવાની છે અને જે તે વખતે 11% ની વસ્તી દેશમાં ત્યાં જ માત્ર 2% બચી છે. તો એનું કારણ કે જે આપણા જે ભાઈઓ છે એ બૌદ્ધ હોય, હિન્દુ હોય, કોઈ પણ જ્ઞાતિ હોય, એ લોકો માટે સમજાવવાનું છે. અને ત્યાર પછી આપણે ઘર ઘરમાં જે લોકોને સમજાવવાના છે અને ખાસ કરી અને જે બંધારણ છે જે 1914